જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ લક્ષના દાખલાઓ શરૂ કરી રહ્યા છીએ. માત્ર થોડી થિયરી, આમ તો થિયરી કહી શકાય નહીં, પણ થોડી ઘણી થિયરી હતી એ આપણે અગાઉ ફર્સ્ટ વિડીયોમાં જોઈ લીધી. આ એનો સેકન્ડ પાર્ટ છે. આપણે એક એક ટોપિક પ્રમાણે એક એક પાર્ટ બનાવતા જશું. આગળ જે રીતે એક એક સમનો એક એક વિડીયો બનાવતા એવી રીતે નહીં કરીએ, પણ ઘણા બધા સમ્સ એક વિડીયોમાં આપણે લઈ લઈશું. હવે જે આપણે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે સામીપ્ય માનાંક અને અંતરાલ સ્વરૂપ. તો એ પહેલાં અગાઉ પણ આપણે વાત કરેલી, ફરી એક વખત કહી દઉં કે એનું ડેલ્ટા સામીપ્યને નીચે મુજબ જુદી 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 રીતે દર્શાવી શકાય. તો ખાસ યાદ રાખવાનું, જ્યારે સામીપ્ય સ્વરૂપ કે ત્યારે એન એ કોમા ડેલ્ટા આવે. આ એક લખવાનો પ્રકાર છે, બીજું કાંઈ નથી. માનાંક સ્વરૂપ કે તો એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા આવશે, અને અંતરાલ સ્વરૂપ જે છે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. ઓકે, આ ત્રણેય સ્વરૂપ તમારે યાદ રાખવાના છે. આપણો પ્રશ્ન નંબર એક આપેલો છે, ક્વેશ્ચન નંબર એક આ રીતે છે કે ભાઈ 4.1 નો પહેલો સમ, એમાં એમાં પણ પહેલો સમ છે 145માં પેજ ઉપર છે, નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો આ ક્યુ સ્વરૂપ થયું? આપણને માનાંક અંતરાલ તો પૂછાશે, તો આ ક્યુ સ્વરૂપ થયું? સામીપ્ય સ્વરૂપ થયું. તો સામીપ્ય સ્વરૂપમાં શું હોય? આપણે જવાબ મેળવીએ તો આ રીતે લખાય, એન એ કોમા ડેલ્ટા. આ લખવાની જરૂર નથી, પહેલા સમમાં જ લખું છું. બરાબર એન, એની જગ્યાએ કેટલા આવશે? 4. એની કિંમત હંમેશા મોટી હોય, અને ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.4. ઓકે, તો આ એ કોમા ડેલ્ટા સાથે સરખાવો તો એનો મતલબ એ બરાબર કેટલા લખાય? 4, અને ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.4. ઓકે, ચાલો. તો આપણી પાસે એ અને ડેલ્ટાની કિંમત છે. હવે આપણે માનાંક અને અંતરાલ સ્વરૂપ મેળવવાનું છે. તો પહેલું આપણે મેળવશું માનાંક સ્વરૂપ. ચાલો, તો અહીંથી આપણે પહેલા મેળવીએ માનાંક સ્વરૂપ. અહીંયા ગણતરી કરું છું. સોરી, માનાંક સ્વરૂપ. ચાલો, તો માનાંક સ્વરૂપનું સૂત્ર શું છે? માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. બરાબર, જો આપણે ઉપર જોયું હતું કે શું હતું, માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. તો માનાંક સ્વરૂપનું સૂત્ર થયું માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. બરાબર શું થાય? તો કે માનાંકમાં એક્સ માઇનસ એ, ચાલો એ બરાબર કેટલા આપ્યા છે? 4. લેસ ધેન ડેલ્ટા બરાબર કેટલા છે? 0.4. તો આપણો જવાબ થઈ ગયો. બરાબર છે, તો દેટ્સ ઓલ. આમાં બીજી કોઈ ગણતરી કરવાની આવતી નથી. હવે આપણે મેળવીએ અંતરાલ સ્વરૂપ. ચાલો, તો અંતરાલ સ્વરૂપ આપણું શું છે? તો કે ભાઈ એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા, આ આપણું અંતરાલ સ્વરૂપ છે. બરાબર, તો ઇક્વલ ટુ શું લખાય? એ એટલે 4 માઇનસ 0.4, એ માઇનસ ડેલ્ટા, અને એ પ્લસ ડેલ્ટા એટલે 4 વત્તા 0.4. બરાબર, સરવાળા બાદબાકી કરો તો 4માંથી 0.4 બાદ કરો તો કેટલા વધે? 3.6, અને અહીંયા થશે 4.4. તો આ આપણો જવાબ. દેટ્સ ઓલ. માનાંક અને અંતરાલ સ્વરૂપ કઈ રીતે મેળવવાનું હવે તમને ખ્યાલ આવી ગયો છે. એના માટે માત્ર તમને આ સામીપ્ય સ્વરૂપનું સૂત્ર, માનાંકનું અને અંતરાલ સ્વરૂપનું સૂત્ર આવડવું જોઈએ, અને એ ડેલ્ટાની વેલ્યુ નીકાળતા આવડવી જોઈએ. બરાબર છે. પ્રશ્ન નંબર 2, 4.1 નો પહેલો સમ છે, એમાં બીજો પ્રશ્ન 145માં પેજ ઉપર, નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. અહીંયા આપણે જવાબ પણ લખેલા છે એટલે તમને ખ્યાલ આવે. ચલો, તો 2 નું 0.2 સામીપ્ય, તો આપણે જવાબમાં લખશું અહીં શું આપેલું છે આપણને. 2 નું 0.2 સામીપ્ય એટલે આ સામીપ્ય સ્વરૂપ થયું.
સામીપ્ય સ્વરૂપમાં મોટી કિંમતો એને શું કહીશું, એ બરાબર 2 અને ડેલ્ટા બરાબર 0.02. ઓકે, ચાલો તો હવે સૌ પ્રથમ આપણે મેળવીએ માનાંક સ્વરૂપ. બહુ ઇઝી છે એકદમ. માનાંક સ્વરૂપ શું છે? તો કે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, માત્ર કિંમત મૂકવાની, બીજું કાંઈ નથી કરવાનું. તો શું થાય? માનાંકમાં એક્સ માઇનસ ટુ લેસ ધેન 0.02. ધેટ્સ ઓલ, આપણો જવાબ આવી ગયો જો અહીંયા આપેલો છે. બરાબર છે. ચાલો હવે આપણે બીજી ગણતરી કરીએ. તો બીજું આપણને પૂછેલું છે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ આ દરેક વખતે લખવાનું આ રીતે, બરાબર. અંતરાલ સ્વરૂપ શું છે? તો કે એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. ચાલો એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટામાં કિંમત મૂકો. તો એ બરાબર 2 અને ડેલ્ટા બરાબર 0.02, એટલે 2 - 0.02 અને 2 + 0.02. ઓકે, ચાલો તો સરવાળા બાદબાકી કરવાના કેલ્ક્યુલેટરથી. તો 2 માંથી 0.02 બાદ કરો તો કેટલા આવે? 1.98. અને 2 માં 0.02 ઉમેરી દો તો કેટલા આવે? 2.02. તો આ આપણો જવાબ બરાબર છે. તો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે ગણતરી કઈ રીતે આપણે કરવાની છે. હવે દાખલા નંબર 3.4.1 નો પહેલો, એમાં ત્રીજો સમ 145માં પેજ ઉપર નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. જો આપણે પહેલા વિડીયોમાં એકલા માનાંક અને અંતરાલ સ્વરૂપ જ દર્શાવશું. એનું 0.05 સામીપ્ય, એટલે સોરી 0 નું 0.05 સામીપ્ય, એટલે એની કિંમત શું થઈ? તો કે આપણે જવાબમાં આપણે લખવાનું, સોલ્યુશનમાં એવું નથી લખતો. તો આપણે લખશું અહીંયા કે અહીં એ બરાબર કેટલા છે? 0 અને ડેલ્ટા બરાબર કેટલા છે? 0.05. અગાઉ હું બોલ્યો તો મોટી કિંમત એ હોય, પણ એવું દરેક વખતે જરૂરી નથી. આપણે પહેલી કિંમતને એ ગણશું અને બીજી કિંમતને ડેલ્ટા ગણશું. ચાલો તો આપણે સૌ પ્રથમ મેળવીએ માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ શું છે? તો કે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર માનાંકમાં એક્સ માઇનસ એ એટલે શું થાય? 0 લેસ ધેન 0.05 બરાબર. હવે 0ની કોઈ કિંમત અહીંયા નથી, એટલે આપણે બાદ કરીએ તો ફરક ન પડે. એટલે કે શું લખાય? માનાંકમાં એક્સ લેસ ધેન 0.05. તો આપણો જવાબ થશે માનાંક સ્વરૂપનો, બરાબર. ચાલો હવે આપણે મેળવીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ શું છે? તો કે એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. ચાલો તો એ બરાબર 0, માઇનસ ડેલ્ટા બરાબર 0.05 અને એ એટલે 0 વત્તા ડેલ્ટા એટલે 0.05 બરાબર. 0 માંથી 0.05 બાદ કરો તો જવાબ શું આવે? -0.05 અને 0 માં 0.5 પ્લસ કરો તો પણ જવાબ શું આવશે? 0.05. તો આપણું અંતરાલ સ્વરૂપ બરાબર છે. તો આપણો જવાબ આવી ગયો અહીંયા છે. તો પ્રશ્ન નંબર 4.1 ના પહેલા સમનો ચોથો સમ 145 ઉપર જ છે. સેમ પ્રશ્ન છે. નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. -1 નું 0.001 સામીપ્ય. ચાલો તો આપણે શું લખવાનું જવાબમાં? તો કે અહીં એ બરાબર કેટલા લેવાના? -1 અને ડેલ્ટા બરાબર 0.001. ઓકે, ચાલો હવે આપણે શું કરશું? તો કે પહેલા લખશું માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ શું છે આપણું? તો કે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર માનાંકમાં એક્સ માઇનસ એ બરાબર -1 લેસ ધેન ડેલ્ટા એટલે શું આવે? 0.001
બરાબર માનાંકમાં એક્સ આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 1 લેસ ધેન 0.001 તો આપણો જવાબ આવી ગયો બરાબર છે. હવે આપણે ગણીએ અંતરાલ સ્વરૂપ, આપણું બીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ શું છે? એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. ઓકે ચાલો, તો સરવાળા બાદ બાકી હોય આમાં બીજું કશું ન હોય તો કે એ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ ડેલ્ટા એટલે 0.001 કોમા એ એટલે માઇનસ 1 પ્લસ ડેલ્ટા, ડેલ્ટા એટલે 0.001 0.001. ઓકે બરાબર, ચાલો બાદ બાકી કરો તો માઇનસ 1 માઇનસ 0.001 એટલે શું થાય? માઇનસ 1.001. અને અહીંયા આપણે માઇનસ 1 વત્તા 0.001 એટલે 0.01 માંથી 1 બાદ કરો તો એનો જવાબ આવશે માઇનસમાં 0.999. ઓકે તો આપણો જવાબ થયો. ઓકે તો હવે તો બધા પરફેક્ટ આવડી ગયું છે માનાંક અને અંતરાલ સ્વરૂપ કઈ રીતે મેળવવું. પ્રશ્ન નંબર 5, 4.1નો ચોથો 145માં પેજ ઉપર. ચાલો અહીંયા સ્પષ્ટ આપણને આપી દીધેલું છે કે ભાઈ એન એન 16.05 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો આ આ કયું સ્વરૂપ કહેવાય? આને કહેવાય સામીપ્ય સ્વરૂપ. અને સામીપ્ય સ્વરૂપનું સૂત્ર શું છે? એ કોમા ડેલ્ટા. ઓકે ચાલો આની સાથે કમ્પેરિઝન કરો તો એ બરાબર કેટલા થાય? તેથી એ બરાબર 16 અને ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.05. ઓકે ચાલો હવે આપણે આપણો જવાબ મેળવીએ. તો પહેલું આપણને પૂછ્યું છે અંતરાલ સ્વરૂપ. તો અહીંયા લખું છું, પહેલો પ્રશ્ન છે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ આપણું શું છે? એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. ઓકે તો એ માઇનસ ડેલ્ટા એટલે 16 માઇનસ 0.05 અહીંયા મારે લખાઈ જશે, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ ઓનલી 0.5. 0.5 આપેલું છે, મેં ભૂલથી 0.05 લખી નાખ્યું. ચાલો તો 16 માઇનસ 0.5 અને અહીંયા 16 પ્લસ 0.5 તો શું થશે? 16માંથી 0.5 બાદ કરો તો કેટલા થાય? કે 15.5. અને 16માં 0.5 ઉમેરી દો તો કેટલા થાય? 16.5. આ થયું આપણું અંતરાલ સ્વરૂપ. બરાબર છે, એકદમ ઇઝી. હવે આપણે બીજો મેળવવાનું છે. બીજો પ્રશ્ન આપણને કીધો છે માનાંક સ્વરૂપ. આ તો સૌથી ઇઝી માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ શું છે? તો કે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. ચલો આ આ સ્વરૂપે કેવું છે અને સામીપ્ય પણ, કે જેમાં ગણતરી આવે જ નહીં, ખાલી લખવાનું હોય એક્સ માઇનસ એ બરાબર કેટલા છે? તો કે બરાબર 16. લેસ ધેન ડેલ્ટા કેટલા છે? 0.5. તો આપણો જવાબ થઈ ગયો બરાબર છે. પ્રશ્ન નંબર 6, બી વિભાગનો 5મો સમ 163માં પેજ ઉપર એક નાનકડો એવો સમ છે આપણને આપેલું છે. આ રીતે સોલ્યુશન લખીએ તો એન 50.8 એન 50.8 ને માનાંક સ્વરૂપમાં દર્શાવો. ચાલો માનાંક તો સૌથી ઈઝી છે, તો માનાંક સ્વરૂપ આપણું થશે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર માનાંકમાં એક્સ માઇનસ એ એટલે કેટલા છે? 50. લેસ ધેન ડેલ્ટા એટલે 0.8. ચાલો તો આ જવાબ આ એક ટાઈપનો VSQ હતો. પ્રશ્ન નંબર 7, બી વિભાગનો દાખલા નંબર 1, પેજ નંબર 163. ચાલો તો આનું સોલ્યુશન શું કાઢશું આપણે? કે ભાઈ 0નું 0.09 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો આપણે એ બરાબર કેટલા લખાય? અહીંયા 0. અને ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.09.
ओके, तो अंतराल स्वरूप शू है? अंतराल स्वरूप ए माइनस डेल्टा कॉमा ए प्लस डेल्टा बराबर ए एटले 0 माइनस 0.09 कॉमा 0 प्लस 0.09। सरवाळा बादबाकी करो, 0 માંથી 0.09 બાદ કરો તો -0.09, અને 0 પ્લસ 0.09 કરો તો જવાબ શું આવે? 0.09। તો આ થયું આપણું અંતરાલ સ્વરૂપ. પ્રશ્ન નંબર 8, બી વિભાગનો બીજો સમ છે 163માં પેજ ઉપર. -5 નું 0.01 સામીપ્યને માનાંક સ્વરૂપમાં દર્શાવો. ચાલો, સામીપ્ય સ્વરૂપ આપેલું છે તો સોલ્યુશન જે છે આપણું એમાં એ બરાબર -5 અને ડેલ્ટા બરાબર કેટલા લેવાના? 0.001. તો માનાંક સ્વરૂપ એક જ મેળવવાનું છે, તો માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર માનાંકમાં એક્સ માઇનસ એ ઇક્વલ ટુ -5 લેસ ધેન ડેલ્ટા, સોરી ડેલ્ટા બરાબર આપેલું છે આપણને 0.001 બરાબર એક્સ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, માનાંકમાં એક્સ +5 લેસ ધેન 0.001. તો આપણો જવાબ થયો.